બજાર પ્રક્રિયા સંચાલન, એમાં આપણે આજે આગળ વધીએ તો આધુનિક સમયગાળામાં અત્યારે જોઈએ તો માટીની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ. અને બજારમાં જો આપણે સ્થાન મેળવવું હોય તો સૌથી પહેલા તો ગ્રાહક છે એ બજારનો રાજા કહેવાય, એટલે કે સર્વોપરી બને છે. તો જેટલો ગ્રાહકને આપણે સંતોષ આપીએ એટલું જ આપણું વેચાણ, આપણો નફો એ રીતનો આપણને મળી શકે. તો જેમ જેમ ગ્રાહકો છે એની જરૂરિયાતો વધતી ગઈ ને પાછી ઝડપથી સંતોષાતી ગઈ, શેને કારણે? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી અને ટેકનોલોજીની મદદથી, એ બંનેથી તમે જુઓ તો આગળ લોકોમાં પણ એટલી નવીનતા, એના જે જરૂરિયાત એની માંગ બધું બદલાણ. જે વસ્તુ સૌથી પહેલાના જમાનામાં આપણે દાંતનો ઉપયોગ કરતા, હાલમાં હવે ટૂથપેસ્ટ, જે ટૂથપેસ્ટ આપણે પહેલેથી ઉપયોગ કરતા આજ એમાં પણ એટલી નવીનતા જોવા મળે છે. અને બજાર પ્રક્રિયામાં જોઈએ તો કે દરેક કાર્ય વધુ ને વધુ કાર્યક્ષમ બનાવવું, એને નવીનતામાં એને અસરકારક બનાવવું, એટલે કે જે કંઈ પેદાશો તમે તૈયાર કરો કે સેવાઓ તૈયાર કરો એ કેવી, તો કે ગ્રાહકલક્ષી હોવી જોઈએ. અને એવી રીતે તૈયાર કરીને ગ્રાહકો છે એને પોતાના સમય અને સ્થાને ગ્રાહક માંગે ત્યારે એને મળી રહેવી જોઈએ. તો આ બધા મુજબ ગ્રાહકની સંતોષ, જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય છે એ બજાર. સૌથી પહેલા આપણે જોઈએ બજાર પ્રક્રિયા, એનો અર્થ. તો એમાં અર્થમાં ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે. અત્યારે તમે જો તો કોરોના ને લીધે લોકોની માંગ, જરૂરિયાત બધું બદલાઈ ગયું. જે પહેલા આપણે જોયું તો ક્યારે માસ્ક છે એટલા વેચાતા ન હતા, હાલના સમયમાં તો કે માસ્કની જરૂરિયાત હવે વધુ થઈ ગઈ. સેનિટાઈઝર લોકો પોતે પોતાની રીતે અમુક પ્રકારના લોકો જ એનો ઉપયોગ કરતા હતા, હાલના સમયમાં ઘરે ઘરે જ સેનિટાઈઝર જોવા મળે. તો જ્યારે ઉત્પાદકો હોય એ પેદાશ હોય વસ્તુની એ પૂર્વે અનુમાન અથવા ભવિષ્યનું અનુમાન કરે. જેમ કે જ્યારે કોરોનાની પરિસ્થિતિ આપણા ભારતમાં છે, જાણે કે બધા ઉત્પાદકોમાં જે લોકો આ કાપડ ને એવું હતા વેચાણ કરતા હશે, એ લોકોએ સૌથી પહેલા માન્યું હશે કે આપણે ભાઈ હવે કઈ રીતે સેનિટાઈઝરનું ઉત્પાદન કરવું, કઈ રીતે માસ્ક છે ઘણા કાપડમાંથી વેચાય તો કાપડના વેપારી કે આપણે એનું કઈ રીતે કરવું. તો આ અલગ અલગ ભવિષ્યમાં જે કઈ ફેરફાર થતા રહે એ રીતે અનુમાન કરવામાં આવે છે. તો બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહકના સમૂહની જરૂરિયાત સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. અને ગ્રાહકને અનુલક્ષીને અને સાથે સાથે એની ખરીદ શક્તિને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. કેમ કે દરેક વ્યક્તિ દરેક વસ્તુ ખરીદી શકતો નથી, આપણે એનો ભાવ પણ એ રીતે રાખવો પડે કે મોટા ભાગના લોકો છે એને ખરીદી શકે. અને બજારમાં મુખ્ય બે પક્ષકારો હોય છે, એમાં એક છે ઉત્પાદક અને બીજા છે ગ્રાહકો. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુ સિદ્ધ કરે અને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે. ત્યાર પછી તમારી બુકની અંદર વ્યાખ્યાઓ આપેલી છે, એમાં અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. માલ કે સેવા એનું ઉત્પાદન થાય એ ઉત્પાદનથી લઈને કઈ તરફ વાળવાનું કે ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ત્યાર પછી બજાર પ્રક્રિયાની આકૃતિ આપેલી છે, એમાં આકૃતિની અંદર એક બાજુ ઉત્પાદકો છે, બીજી બાજુ ગ્રાહકો છે. આમ જોઈએ તો આ આકૃતિ છે, આખું પ્રકરણ સમાવેશ આકૃતિની અંદર થઈ ગયું છે કે કઈ રીતે કાચો માલ છે એને પૂરો પાડવાનો, એને બજાર સુધી લઈ જવામાં કોણ કોણ એમાં સહકાર આપે છે, વિક્રકો સુધી ગ્રાહકોને શું જોઈએ તો એને સંતોષ મળે
જે કોઈ પણ એક જગ્યાએ માલ છે એ એકત્ર કરવામાં આવે છે, કેમ કે ઘણીવાર દરેક માલ એક જગ્યાએ નહીં જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, તો એને એની જરૂરિયાત પ્રમાણે અથવા તો કોઈ મધ્યસ્થ સ્થળે માલ ભેગો કરવો એને કહેવાય માલનું એકત્રીકરણ. તો એવા અમુક પ્રકારના માલ હોય કે જે લોકોની જરૂરિયાત મુજબ અથવા તો મોસમી માલ હોય અથવા નાના પાયા પર ઉત્પાદન થતું હોય અથવા તો બધા માલ પર કોઈ પણ એક પ્રકારની પ્રોસેસ કરવાની હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી માલને વપરાશ લાયક ઉત્પાદનનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા
ખાતરી આપવા માટે પોતાના જ નામનો ઉપયોગ કરે અથવા તો એને એક પ્રકારનું શું કહેવાય તો કે બ્રાન્ડ કહેવામાં આવે છે. એમાં કોઈ પણ નામ, નિશાની, નંબર, ઉત્પાદકનું નામ કે ચિત્ર પણ લઈ શકે છે. તો ગમે તે બ્રાન્ડ હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે એમાં કોઈ પણ પ્રકારનું નામ, નિશાની હોય જેના લીધે આપણે વસ્તુ છે એને ઓળખી શકીએ છીએ. અલગ વસ્તુ નાનું બાળક પણ અમુક વસ્તુ છે એ જોઈને, પેકિંગ જોઈને જ ઓળખી જાય કે આપણે આ પેકિંગ તો કે બિસ્કીટનું છે. અને જેમ કે બોર્બોનનું બિસ્કીટ હોય તો બાળકને કેવું નથી પડતું શું આ પેકિંગનું, પેકિંગ દુકાનનું ચિત્ર છે, એમાં બિસ્કીટ દોરેલા હોય, એમાં ખાંડના દાણા દોરેલા હોય, એટલે ખ્યાલ આવી જાય કે આ જ બિસ્કીટ છે. તે જ ત્યાર પછી કિંમત નિર્ધારણ. ત્યાર પછી આઠમું છે માલનો સંગ્રહ કરવો.